નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જીપીએસસી પ્રેસમાં આજે આપણે જોવાના છીએ મોક ટેસ્ટ નંબર પાંચ પાંચમી નવેમ્બરે જે આપણે એપ્લિકેશનમાં ટેસ્ટ લેવાય છે એના મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશન શરૂ કરીએ છીએ તો મેથ્સ અને રીઝનિંગ પહેલાં એક થી પંદરમાં જ હતા આ પેપરમાં અને હવે તમારા પ્રોપર લેવલની ટેસ્ટ હશે આ ટેસ્ટ જેને આપ્યો હશે એને આઈડિયા હશે કેવું પેપર હતું હાઈ લેવલ બિન સચિવાલય કરતાં પણ સહેજ હાઈ લેવલ પેપર મુકાયું હતું તમારા પ્રેક્ટિસ માટે ઇન્ફોર્મેટિવ પેપર હતું જે લોકોએ પેપર આપ્યું હશે જવાબ ખોટા પણ પડ્યા હશે એમાં બહુ શીખવા મળ્યું હશે જે લોકોએ પેપર આપ્યું છે તમે એને પૂછજો અને જો તમે જોવો છો તમે પેપર આપ્યું છે પ્લીઝ કમેન્ટમાં નાખજો કે પેપર કેવું હતું ચલો તો શરૂ કરીએ છીએ આજનો પહેલો પ્રશ્ન જો એક ભાગ્યા એકસો પાસઠ જે છે એક ભાગ્યા છસો પચીસ બરાબર જીરો પોઈન્ટ ઝીરો જીરો સોળ હોય તો એક ભાગ્યા છસો પચીસ બરાબર કેટલા તો જો આ પ્રશ્ન આ પ્રશ્નમાં આનો જવાબ આ આવે તો આનો જવાબ શું આવે તો કરવાનું શું કરવાનું છસો પચીસ છે આ પોઈન્ટ તમે કાઢી નાખો તો એક બે ત્રણ ત્રણ જીરો સંખ્યા ઉપર ગુણાય હજાર ઉપર ગુણાય હવે જો આ જે સંખ્યા છે એ આ સંખ્યા જ છે બંને સમાન છે તો આ સંખ્યા ઉપર આ મૂકી દઉં ગુણ્યા હજાર કરો એટલે જવાબ આવી જાય તો આને હજાર ગુણીએ તો એક બે જવાબ આપણે શું લખવો જોઈએ આપણો જવાબ ઓપ્શન નંબર રાઈટ તમારે સિમ્પલ એટલું જોવાનું હતું કે જે પ્રશ્ન આપ્યો છે એમાંથી મારે આ વસ્તુ બનાવ્યું હોય તો કેમની બને તો અહીંયા જુઓ અહીંયા ગુણ્યા હજાર કરો ત્યારે આ વસ્તુ બને કારણ કે પોઈન્ટ નીચે હતો પોઈન્ટ કાઢીએ તો ઉપર હજાર બને હજાર અહીંયા ગુણ્યા તો અહીંયા પણ હજાર ગુણો આપણો જવાબ ઓકે તો ઓપ્શન આવશે ચાર નંબરનો ચલો નેક્સ્ટ પ્રશ્ન શું છે આજનો મિત્રો એ બી ના દોઢસો ટકા છે તો બી એ એ પ્લસ બી ના કેટલા ટકા છે બરાબર ટકાવાળીનો એક પ્રશ્ન છે એ બી ના દોઢસો ટકા એટલે એ બરાબર બી ના દોઢસો ટકા તો બીને આપણે ધારી લઈએ કે બી જો સો હોય તો એ દોઢસો ટકા એટલે દોઢસો ટકા સોના દોઢસો થાય એ અને બી મેં ધારી લીધું હવે જાણવાનું શું છે તો બી એ સેના એ વત્તા બી ના કેટલા ટકા આધાર કોણ છે એ વત્તા બી ટકા કોના શોધવાના છે બી ના તો જવાબ કઈ રીતે મળે બી સેના એ વત્તા બી ના કેટલા ટકા આ તમારે શોધવાનું છે સંખ્યાઓ બી બરાબર કેટલા સો નીચે શું આવશે એ વત્તા બી એ કેટલા બસો ને પચાસ અને ટકા માટે ગુણ્યા સો પતી કામ આ જીરો જીરો કેન્સલ પચીસ ચાર જવાબ તમારો ચાલીસ ચાલીસ ટકા ઓપ્શન નંબર બે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન પાંચ ટકા પાણીવાળા દસ લિટર દૂધમાં કેટલું સો ટકા શુદ્ધ દૂધ ઉમેરવાથી બે ટકા પાણીવાળું દૂધ મળે પહેલા એક મિશ્રણ કેવું છે જેમાં પાંચ ટકા પાણી છે અને બાકીનું દૂધ છે તો પંચાણું ટકા દૂધ છે હવે આમાં તમે ચોખ્ખું દૂધ નાખતો તો જે પાંચ ટકા પાણી હતા એના ટકા હજુ ઘટી જાય મિશ્રણનો પ્રશ્ન દરેક પેપરમાં આવો એક પ્રશ્ન દેખાશે તમને બરાબર તો આનો જવાબ કેવી રીતે લાવવાનો મિશ્રણ પદ્ધતિ પહેલાં છે તમારી પાસે મિશ્રણ એમાં તમે નાખી રહ્યા છો દૂધ મિશ્રણ ને દૂધ બંને વસ્તુમાં કોઈ એક જ વસ્તુના ટકા લેવાના સમાન કાં તો દૂધના કાં તો પાણીના આપણે લઈએ દૂધના ટકા પાણીના ટકા લઈએ પહેલા મિશ્રણમાં પાણી કેટલું હતું પાંચ ટકા પાણી દૂધ તમે નાખો તો એમાં પાણી હોય જ નહીં તમે ચોખ્ખું દૂધ નાખી રહ્યા છો જે વસ્તુ નાખી રહ્યા છો લખવી પડે મિશ્રણની અંદર દૂધ ઉમેરાય છે તો મિશ્રણમાં પાણીના ટકા પાંચ દૂધમાં પાણીના ટકા હોય જ નહીં એટલે જીરો અને આ બંને જ્યારે ભેગું થાય છે તો મિશ્રણ કેવું બને છે જેમાં દૂધ નહીં પાણી કેટલું બે ટકા હોય એટલે પાણી ટકા પાણી ટકા પાણીના ટકા અથવા દૂધના ટકા દૂધના ટકા દૂધના ટકા આ રીતે લખવાનું કોઈ પણ એક જવાબ બંનેમાં સમાન આવે હવે મિશ્રણ કરીએ તો આનો તફાવત બે આનો તફાવત ત્રણ આ શેનો ગુણોત્તર મળે જે વસ્તુ ભેગી થઈ છે એનો ગુણોત્તર એટલે મિશ્રણ બરાબર બે ભાગ હોય તો તમે જે દૂધ નાખ્યું છે કેટલું નાખ્યું છે ત્રણ ભાગ તો મિશ્રણ બે ભાગ તમને આપ્યું છે મિશ્રણ કેટલું હતું દસ લિટર તો બે ભાગ જો દસ લિટર હોય તો તમારે જે દૂધ નાખવાનું છે કેટલા કેટલા ભાગ 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 નાખવાનું છે ત્રણ ત્રણ તો તો બરાબર હોય ક્રોસ ગુણાકાર કરીએ જવાબ તમારો પંદર પંદર લિટર જવાબ આવવો જોઈએ ઓપ્શન નંબર ચાર જો સારા પ્રશ્નો છે આને કહેવાય એક સારા લેવલનું પેપર રાઈટ માર્ક્સ બહુ ઓછા આવશે બધાના પણ કોઈ વાંધો નથી શીખવા માટે આ પેપર છે આ બિન સચિવાલય સિલેક્શન થોડી થવાનું છે આમાંથી આ શીખવા માટે છે ચલો આગળ પચીસ એ બી છત્રીસ પ્રમાણમાં છે તો એ અને બીની કિંમત સરખી છે તો તે કિંમત શું હશે આ બંને સખા અને પ્રમાણમાં એટલે શું ચાર સંખ્યાઓ જ્યારે પ્રમાણમાં કીધી હોય તો પ્રથમ સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા બરાબર ત્રીજી સંખ્યા ભાગ્યા ચોથી સંખ્યા આને કહેવાય પ્રમાણમાં હોવું બે ગુણોત્તર સરખા એટલે કહેવાય પ્રમાણ અને અહીંયા શું કીધું છે એ અને ની કિંમત સરખી છે તો બંનેને આપણે ધારી લઈએ એક્સ અને એ કિંમત મારે શોધવાની છે તો એક્સ ગુણી નાખો ના અહીંયા ગુણી નાખો તો પચીસ ગુણ્યા છત્રીસ બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ હવે એક્સ શોધવો હોય તો આ વર્ગ અહીંયા જાય તો વર્ગમૂળ બને તો આ ગુણાકારની કોઈ જરૂર નથી આનો વર્ગમૂળ પાંચ આનો વર્ગમૂળ છ તો છ ગુણ્યા પાંચ ત્રીસ

એક મિનિટમાં દસ મિનિટ ચડે છે પરંતુ બીજી મિનિટમાં કેવો છે બીજી મિનિટમાં બે મીટર નીચે આવે એટલે બે મિનિટ પછી એ આઠ મીટર દેખાય દસ ચડ્યો પછી બે નીચે આવી ગયો એટલે આઠ મીટર એ પહોંચ્યો ક્યારે બે મિનિટે પહેલી મિનિટે દસ ચડી જવાનું પછી બે મીટર લપસી જવાનું કાં તો ઉતરી જવાનું તેને સાહીઠ મીટર ઊંચા થાંભલા પર પહોંચતા કેટલો સમય લાગશે સાહીઠ મીટરે પહોંચવાનું છે હવે તમે જો અહીંયા એક શોર્ટકટ રીતે આપણે જવું હોય તો જ્યારે બે મિનિટ થાય છે ત્યારે તમને ક્યાં દેખાશે દસ ચડ્યો બે ઉતરી ગયો એટલે આઠે દેખાય દર બે મિનિટે આઠ આઠ ચડી શકે એવું કહેવાય કારણ કે ચડ્યો પછી લપસી પણ ગયો કાં તો ઉતરી પણ ગયો આ રીતે છે બે મિનિટમાં આઠ હવે આઠ આઠ કરીને એને ક્યાં પહોંચવું છે સાહીઠ મીટર હવે આઠના ઘડિયામાં ના આવે તો આપણે શું કરીશું આઠના ઘડિયામાં સાહીઠ સુધી પહોંચવું હોય તો આપણે જો આગળ આગળ વધી આ રીતે આઠના બમણા સોળ કરીએ એટલે ચાર મિનિટ થઈ સોળે પહોંચ્યો આ રીતે આવે બીજી બે મિનિટ છ મિનિટ થઈ એટલે બીજા આઠ ચોવીસે આવ્યો આ રીતે આગળ વધવાનું છે ચલો બીજી આઠ મિનિટ આવે એટલે બીજા આઠ એટલે બત્રીસ બીજા બે મિનિટ દસ મિનિટ થાય તો બીજા આઠ ઉમેરીએ તો ચાલીસ બાર મિનિટ થાય બીજા આઠ ઉમેરીએ તો અડતાલીસ ચૌદ મિનિટ થાય બીજા આઠ ઉમેરીએ તો છપ્પન સમજાય છે બધાને ડાયરેક્ટલી તમારે અહીંયા એક્ઝામમાં પહોંચવાનું હું તો તમે સમજાવું છું એટલે આ રીતે કરી રહ્યો છું તમારે એક્ઝામમાં શું કરવું જોઈએ ખબર છે આવું ખબર પડીને કે બે મિનિટમાં એ આઠ મીટરે પહોંચી શકે આઠના ઘડિયામાં સાહીઠ તો આવે નહીં સાહીઠના પહેલાં કોણ આવે છપ્પન આવે કેટલા ગણા આના સાત ગણા તો આના પણ સાત ગણા એટલે સાત દુ ચૌદ મિનિટે એ ક્યાં દેખાય તમને ચૌદ મિનિટે હોય છપ્પન મીટર હવે તમારે શું કરવાનું હવે તમારે જોવાનું કે નેક્સ્ટ મિનિટ પંદરમી મિનિટ કઈ આવી એ તો ચડવાની અને એક મિનિટમાં એ કેટલું ચડી શકે છે દર મિનિટમાં એ દસ મીટર ચડી શકે છે બચ્યું કેટલું છે ખાલી ચાર મીટર તો એક મિનિટની એ જરૂર નહીં પડે તો આપણે એક્ઝેક્ટ રીતે લઈશું પંદરમી મિનિટે એની ક્ષમતા દસ ચડવાની પણ બાકી છે ખાલી ચાર એટલે આ રીતે જો દસ મીટર ચડવાનું બાકી હોત ને તો એને એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ લાગે દસ મીટર બાકી હોત તો એક મિનિટમાં ચડી જાય એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ પણ આવા બાકી રહે છે ખાલી ચાર મિનિટ ચાર મીટર કેટલા સેકન્ડ લાગશે ક્રોસ ગુણાકાર આ છ ગણા તો આના છ ગણા છ ચોક ચોવીસ સેકન્ડ બીજા લાગશે તો જવાબ શું આવવો જોઈએ ચૌદ મિનિટ પૂરી અને ચોવીસ સેકન્ડ ને થાંભલાના ટોચે હશે ચૌદ મિનિટ અને ચોવીસ સેકન્ડ રાઈટ બહુ સરસ મજાના પેપર કીધું તું ને પાંચ પેપર જવા દો પછી બહુ મજા આવશે તમને બિન સચિવાલયની પરીક્ષા આપો છો તમને એવું જ લાગશે અને એનાથી થોડું લેવલ હાઈ લાગશે અને આપણે એવું મૂકવું જ છે કે બિન સચિવાલય કરતાં સેજ અપ લેવલ આવે તો પ્રેક્ટિસ થાય તમારી ચાલો આગળ વધીએ એક પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓમાંથી છત્રીસ ટકા હિન્દીમાં નાપાસ થાય છે ચોપન ટકા ગણિતમાં નાપાસ થાય છે અને વીસ ટકા હિન્દી તથા ગણિત બંને વિષયમાં નાપાસ થાય છે આ પ્રકારનો જ્યારે પ્રશ્ન આવે ને કે એકમાં નપાસ બીજામાં નપાસ બંનેમાં નપાસ વેન આકૃતિ સારામાં સારો રસ્તો વેન આકૃતિ બધાને આવડતું હશે આ વેન આકૃતિ બનાવવાની એક એક વિષયની અને અહીંયા નાપાસની વાત કરીશ તો આકૃતિ નાપાસની બનાવીશ તો પહેલાં એક પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓમાંથી છત્રીસ ટકા હિન્દીમાં તો આ લઈ લઈએ હિન્દીની આકૃતિ નાપાસ કેટલા હું સર્કલ નાપાસનું બનાવું છું તો પાસવાળા બાર આવશે હિન્દીમાં નાપાસના ટકા છત્રીસ ચોપ્પન ટકા ગણિતમાં નાપાસ થયા આ ગણિત એટલે મેથ્સ લઈ લઈએ એમાં ચોપ્પન ટકા અને વીસ ટકા હિન્દી અને ગણિત બંનેમાં નપાસ વીસ ટકા બંનેમાં નપાસ તો વીસ અહીંયા આવું જોઈએ હવે એક વસ્તુ યાદ રાખવાની જો ગણિતમાં ચોપ્પન હોય એમાંથી વીસ તો અહીંયા આવી ગયા બંનેમાં નાપાસવાળા ગણિતમાં તો છે ને એટલે જે વસ્તુ વચ્ચે લખાય એ આ બંનેમાંથી બાદ થાય કારણ કે આ વીસ હિન્દીમાં પણ છે ગણિતમાં પણ છે તો બે વાર ના ગણાય એટલે અહીંયા જે વસ્તુ લખી અહીંયાથી વાત કરો ને અહીંયાથી વાત કરો તો આમાંથી વીસ બાદ કરીએ તો સોળ આમાંથી વીસ બાદ કરીએ તો ચોત્રીસ તો આ ચોત્રીસને શું કહેવાય માત્ર ગણિતમાં નપાસ આ બંનેમાં નપાસ આ માત્ર હિન્દીમાં નપાસ શોધવું શું છે બંને વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી હશે બધું ટકામાં જતું તો બધું સો માંથી જ ગણાય છે કુલ વિદ્યાર્થીઓ સો હોય તો આ બધા એવા છે જે ક્યાંક ને ક્યાંક નપાસ થયા આના સિવાયના એવા જે બંનેમાં પાસ હશે

લાદી લગાડેલી છે ઓકે જો આ લાદીની દરેક બાજુ કરતા અડધા માપની લાદી લેવામાં આવે તો તે ઓરડામાં લગાવવા માટે કેટલી લાદી જોઈએ જો ઉતાવળ નહીં કરવાની અહીંયા પ્રશ્ન સમજો એક ઓડો છે એક રૂમ છે ધારો રૂમ છે ચોરસ રૂમ છે કે લંબ ચોરસ રૂમ છે જે પણ છે આના અંદર ચારસો ચોરસ લાદી લગાડી છે આ રીતની ચોરસ લાદીઓ કેટલી લગાડી ચારસો હવે તમારે લાદી આનંદ ગોઠવવાની પણ લાદી આની અડધી લંબાઈની કરી દેવાની ધારો કે આ દસ બાય દસ ની લાદી હતી એવું માની લો બરાબર દસ બાય દસ ની લાદી હતી એક તો આ એક નો ક્ષેત્રફળ કેટલો થતો હતો સો થતો તો અને હવે તમે લાદી કેવી લઈ લો આની અડધી વાળી અડધી એટલે કેટલી પાંચ બાય પાંચની થાય તો પાંચ ગુણ્યા પાંચ આનું ક્ષેત્રફળ કેટલું થાય પચીસ થાય જો લંબાઈને પોળાઈ અડધી થાય તો ક્ષેત્રફળ નહીં ચોથા ભાગનું થઈ જાય સમજાય છે તો તો અહીંયા તમારે આવી જોઈએ હવે તમે આની કરશો બધી લાદીઓ કેવી થઈ ગઈ ચોથા ભાગની તો લાદીઓ કેટલી જોઈએ ચાર ગણી જોઈએ તો ચારસો ના બમણા ના ચાલે લોકો એવું વિચારે કે અડધી લંબાઈ થઈ તો બમણી લાદીઓ જોઈએ ના આ ક્ષેત્રફળ ઉપર નક્કી થાય તો ક્ષેત્રફળ તો લંબાઈ ગુણે પોળાઈ અને ચોરસમાં તો તો લંબાઈ 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 બધું સરખું હોય ગુણ્યા એટલે જે પણ ક્ષેત્રફળ થતું હતું એના ચોથા ભાગનું થઈ ગયું એક લાદીનું તો હવે પહેલાં ચારસો લાદી જોઈએ તો એની સામે મને એની ચાર ગણી સોળસો લાદી જોઈએ ઓપ્શન નંબર એક આવે મેક્સિમમ છોકરાઓ આના અંદર આ ઠીક કરશે ખોટો પડ્યો જવાબ આ પ્રકારના પ્રશ્નમાં ક્ષેત્રફળ મેટર કરે છે ચલો વધી આગળ પ્રવેશ ઉત્તર દિશા દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે ચલો ઉત્તર દિશા એટલે ઉપર ચલો ઉપર ચાલવાનું શરૂ કરે છે પંદર મીટર ચાલ્યા બાદ આ ધારી લે પંદર મીટર તે દક્ષિણ દિશા તરફ વળે છે દક્ષિણ પાછું નીચે આવી ગયું ઉપર ચાલવાનું શરૂ કર્યું દક્ષિણ એટલે પાછો યુટર્ન માર્યો તરફ વળીને વળે છે અને ચાલવાનું શરૂ કરે છે વીસ મીટર ચાલ્યા બાદ એટલે અહીંથી હવે વીસ નીચે ચાલવું તો પંદર તો પાછા આવી જવું અને બીજા કેટલા પાંચ મીટર ચાલવું વીસ મીટર ચાલ્યા બાદ તે પૂર્વ દિશા તરફ વળે છે પૂર્વ ક્યાં આવ્યું આ બાજુ આ બાજુ પશ્ચિમ આવે ગુજરાત બાજુ આ બાજુ દિશા પાછું ઉપર તરફ ફરે છે અને મીટર ચાલે છે અહીંથી ઉપર પાંચ એટલે આ લાઇનમાં આવે કારણ કે આ પાંચ તો આ પાંચ ઓકે આ દિશામાં એ છે તો તે પોતાના મૂળ સ્થાનેથી કઈ દિશામાં કેટલા અંતરે હશે આ મૂળ સ્થાનેથી પેલા એ કઈ દિશામાં છે મૂળ સ્થાનથી આ કઈ દિશા કહેવાય આ કઈ દિશા હોય તો મિનિટ કઈ ભૂલ નથી થઈ ઉત્તર તરફ ચાલવાનું શરૂ કરે છે પંદર મીટર પછી દક્ષિણ તરફ વળીને તે નીચે વીસ મીટર બરાબર છે પૂર્વ દિશા તરફ દસ ચાલે છે ત્યારબાદ ઉત્તર તરફ પાંચ બરાબર છે ઓકે તો તે પોતાના મૂળ સ્થાનેથી કઈ દિશામાં અને કેટલા અંતર હશે મૂળ સ્થાનેથી આ કઈ દિશા છે આ દિશા ખરેખર આ ચાર નહીં આવે એમાં ચેન્જીસ આવશે આ દિશા આવી જોઈએ જો આ દક્ષિણ અને આ પૂર્વ તો દક્ષિણ પૂર્વ આવવું જોઈએ આ દક્ષિણ પૂર્વ દક્ષિણ પૂર્વ આવવું જોઈએ અને કેટલા મીટરે હવે જો મારે આ અંતર પણ જાણવું હોય તો આ અંતર કેટલું અચ્છા આઈ એમ રિયલી સોરી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કેમ કન્ફ્યુઝન થઈ રહ્યું છે ફરી એકવાર જુઓ મને લાગ્યું આ સ્ટાર્ટિંગ છે સ્ટાર્ટિંગ પોઈન્ટને હંમેશા ક્રોસ લખો ઉત્તર તરફ પંદર ત્યાંથી દક્ષિણ તરફ વીસ એટલે પાછો આવી ગયો અહીંયા પાંચ પછી પૂર્વ તરફ દસ અને ઉત્તર તરફ પાંચ થઈ ગયું કામ તો આ સ્ટાર્ટિંગથી જોઈ લો આ કઈ દિશામાં છે તો આ છે પૂર્વ દિશામાં અને કેટલા અંતરે તો દસ તો જવાબ આવશે દસ મીટર પૂર્વ દસ મીટર પૂર્વ રાઈટ કેમ કે બહુ ધ્યાનથી પેપર ચેક કરીએ છીએ એટલે ભૂલ તો જનરલી ના હોય અમુક રહી જતી હોય છે પણ બહુ રેરલી ભૂલ હોય આવી મોટી ભૂલ તો ના જો એટલે પ્રશ્ન સાચો હતો મારી ભૂલ હતી ચાલો આગળ વધીએ તો દસ મીટર પૂર્વ ઓપ્શન નંબર આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન છે એક મોટર નક્કી કરેલ સફર આઠ કલાકમાં પૂરું કરે છે અડધું અંતર ચલો એક સફર છે એ આઠ કલાકમાં પૂરું કરે છે ઓકે અડધું અંતર કલાકના આનું અડધું અડધું અંતર કલાકના ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અડધું અંતર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે ઓકે તો કુલ કિલોમીટર કેટલા હશે કુલ આઠ કલાકમાં કાપ્યું અડધું ચાલીસની ગતિએ બીજું અડધું સાહીઠની ગતિએ તો અડધું અંતર છે અડધો સમય નહીં આવ્યું ના કહેવાય કે ચાર કલાક ને ચાર કલાકથી હશે અહીંયા ઝડપ વધુ છે ત્યાં ઓછા કલાક થયા હશે અહીંયા કલાક વધુ થયા હશે તો આપણે શું કહી શકીએ અહીંથી અહીંયા પહોંચતા મને આઠ કલાક તો લાગ્યા તો અહીંથી અહીંયા પહોંચવાનો સમય વત્તા અહીંથી અહીંયા પહોંચવાનો સમય એને હું ટી વન અને ટી ટુ લઈ લઉં તો આમનો સરવાળો આઠ કલાક હોય તો કુલ સમય ટી વન વધતા ટી ટુ બરાબર આઠ કલાક કહી શકાય અને આ અંતર છે અડધું અડધું કીધું છે તો બંનેને એક્સેક્સ ધારી લઉં તો કુલ અંતર મારે ટુ એક્સ શોધવાનું છે

તો એક્સ બરાબર કરી નાખો હજુ બે ગુણી નાખો તો ચોવીસ ગુણ્યા બે અડતાલીસ આઠ આપણો જવાબ એટ એ થર્ટી ટુ અને થર્ટી એટ ત્રણસો ચોર્યાસી જવાબ આવો જોઈએ ઓપ્શન નંબર બે બરાબર સારો પ્રશ્ન છે પોતાની ચાલીસ હજારની કિંમતની એક દુકાન દલાલ મારફત પાંત્રીસ માં વેચે છે ચાલીસ હજારની દલાલને આપી પાંત્રીસ હજારમાં જો દલાલની દલાલી બે ટકા હોય તો आयुष्मान ને કેટલું નુકસાન ગયું હશે જો પેલા તો ચાલીસ હજાર નથી વેચ્યું કેટલામાં પાંત્રીસ હજારમાં તો પેલા તો નુકસાન ગયું પાંચ હજારનું અને જેટલા વેચાય એની બે ટકા દલાલી પણ આપવાની તો આના એક ટકા થાય પાંત્રીસો તો બે ટકા શું થાય પાંત્રીસો પાંત્રીસો સાત હજાર બીજું નુકસાન તો કુલ નુકસાન કેટલું થયું અને બાર હજારનું ભૂલ થઈ કે શું ચાલીસ હજારની દુકાન એક દલાલ મારફત પાંત્રીસ હજારમાં વેચી છે ઓકે પાંત્રીસ હજારમાં વેચી એટલે પાંત્રીસ હજાર દલાલી સાથે ગણાય છે એટલે આ પ્રકારનો ઓપ્શન છે ઓકે તો દલાલની જો રકમ બે ટકા હોય આના બે ટકા અચ્છા ત્રણસો પચાસ થાય એટલે મેં કહ્યું કેમ ભૂલ થઈ ચલો બરાબર આપણે જે કર્યું એ ચાલીસ હજારની પાંત્રીસમાં ગઈ તો પાંચ હજારનું નુકસાન બીજું આના બે ટકા આના એક ટકા ત્રણસો પચાસ જ થાય તો બે ટકા થાય સાતસો એટલે પાંચ સાતસોનું મને નુકસાન ગયું રાઈટ ઓપ્શન નંબર બે કારણ કે વેચાણ કિંમત ઉપર દલાલી હોય જેટલા વેચાઈ જે પ્રાઇઝ આવી એના બે ટકા આપી દેવાના પાછો બીજું નુકસાન ઓકે ગણિતની પરીક્ષામાં સાહીઠના બદલે પંચોતેર ગુણ મેળવવા હોય તો મહેનત કેટલા કેટલી વધારવી જોઈએ અને અહીંયા કેટલા ટકા હોવું જોઈએ તો બહુ ટકામાં હશે

વધતા ચાર પેન્સિલ એની કિંમત છે ત્રેવીસ રૂપિયા અને બે પેન વધતા ત્રણ પેન્સિલ એની કિંમત છે સોળ રૂપિયા તો એક પેનને એક પેન્સિલ કેટલાની બરાબર તો આ પ્રકારના સ્કૂલમાં આપણે પ્રશ્ન કરતા જતા કોઈ પણ એક વસ્તુ કપાઈ જાયું કરો તો પેન પેન કપાઈ જાયું કરીએ તો આ બંને લસા છ કરી દઈએ તો અહીંયા ગુણવું જોઈએ બે આને ગુણી નાખો ત્રણ તો શું થાય જો આ થઈ ગયું ત્રણ દૂ છ પેન વત્તા ચાર દૂ આઠ પેન્સિલ બરાબર ના બમણા છેતાલીસ રૂપિયા છ પેન વત્તા નવ પેન્સિલ બરાબર છ સોળ ગુણ્યા ત્રણ અડતાલીસ હવે આ બાદ બાકી કરીએ તો આ કપાઈ જાય આઠ માઇનસ નવ માઇનસ એક પેન્સિલ બરાબર આ માઇનસ બે તો કહી શકાય એક પેન્સિલની કિંમત કેટલી તો એક પેન્સિલની કિંમત છે બે રૂપિયા હવે આ એક પેન્સિલની કિંમત અહીંયા મૂકી દો તો ચાર પેન્સિલ એક પેન્સિલ બેની હોય તો ચાર પેન્સિલ આઠની હોય હવે આના અંદર આઠ અહીંયા લઈ આવો બેને ભૂલી જાઓ ત્રેવીસમાંથી આઠ જાય તો પંદર ત્રણ પેનના પંદર રૂપિયા ત્રણ પેનના પંદર હોય તો એક પેનના કેટલા રૂપિયા પાંચ રૂપિયા થાય તો એક પેન એક પેન્સિલ ભેગા થઈને કેટલા રૂપિયામાં સાત રૂપિયા એક પેન એક પેન્સિલની કિંમત સાત રૂપિયા ઓપ્શન નંબર ત્રણ આ રસ્તો સારો બીજો કોઈ રસ્તો આમાં એટલો ઇઝીલી નહીં મળે ચલો એક ડબ્બામાં પચીસ પૈસાના અમુક અને પચાસ પૈસાના અમુક સિક્કા છે ઓકે બે પ્રકારના સિક્કા છે પચીસ પૈસાના અને પચાસ પૈસાના સિક્કાઓ છે ડબ્બામાં કુલ વીસ સિક્કાઓ છે અને કુલ સાત રૂપિયા હોય તો વીસ પૈસા પચાસ પૈસાના કેટલા સિક્કા કુલ કુલ સિક્કા કેટલા કેટલા છે અને રૂપિયા સાત લઉં કે પચીસ પૈસાના એક સિક્કા હતા એવું માની લઈએ અને પચાસ પૈસાના વાય સિક્કાઓ હતા આ તો શું થઈ એક સિક્કાનું મૂલ્ય થયું અને આ મારા સિક્કાઓ થયા તો ઉપર શું કહે છે કુલ કેટલા સિક્કા છે વીસ તો હું કહી શકું એક્સ વત્તા વાય સિક્કાઓ ભેગા થાય તો વીસ અને બધા ભેગાથી રૂપિયા કેટલા થાય તો સાત રૂપિયા કેમ ના બને પચીસ પૈસાના એક સિક્કા હોય ગુણાકાર કરો ત્યારે મૂલ્ય બને તો મારે સિક્કા બનાવવા માટે શું કરવું પડે પચીસ પૈસાના એક સિક્કા પચાસ પૈસાના વાય સિક્કા બરાબર સામે કેટલા સાત રૂપિયા નહીં આ બધું પૈસામાં ચાલ્યું તો સામે પૈસા આવી ગઈ પછી બે ઇક્વેશન હવે અહીંયા પચીસ પચીસ બે પચીસ બે અને આઠ કપાઈ જશે પચીસથી આખું ઓકે હવે શોધવું શું છે તો પચીસ પૈસા અને પચાસ પૈસાના સિક્કાઓ કેટલા સિક્કા તમે કેટલા ધાર્યા છે બંનેના એક્સ અને વાય આ સિક્કા તો એક્સ ને વાય મારે બંને શોધવું છે પાછું બંને માઇનસ કરીએ ઓપ્શન રીતે થશે એ પણ ચેક કરીએ માઇનસ કરીએ તો એક્સેક્સ કપાઈ ગયું આ માઇનસ કરીએ તો માઇનસ વાય બરાબર માઇનસ આઠ એટલે વાય બરાબર કેટલા છે આઠ સિક્કા કુલ સિક્કા કેટલા હતા વીસ એમાંથી આ આઠ હોય તો આ કેટલા બાર તો જવાબ તમારો બાર અને આઠ હવે ઓપ્શનની મદદ લેવી હોય તો ઓપ્શન અહીંથી લો પહેલા બંને સિક્કા ભેગા થઈને વીસ સિક્કા થાય છે આમાંય 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 થાય 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 છે 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 રૂપિયા ભેગા થાય તો કેટલા સાત રૂપિયા હવે આ બાર સિક્કા પચીસ પૈસાના બાર સિક્કા ચાર સિક્કા ભેગા થાય તો એક રૂપિયો બાર સિક્કા ભેગા થાય તો ત્રણ રૂપિયો આવી રીતે પચાસ પૈસાના આઠ સિક્કા હોય તો ચાર રૂપિયા ભેગા થઈને સાત થઈ ગયા જવાબ સાચો ઓપ્શન થી કરો પરીક્ષામાં જે પેહલા શું છે શુરુ કરી દેવાનું એવું નહીં કે બે ત્રણ પદ્ધતિ એક્ઝામમાં સોલ્વ કરીએ એટલો સમય નથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ જેટલી ઓછી છે ઓકે મોટી સંખ્યાના બમણા બમણામાં સત્તર ઉમેરવાથી મળતી સંખ્યા નાની સંખ્યાના ત્રણ ગણા જેવડી થાય છે તે સંખ્યા શોધો ચાલો પેલા બે સંખ્યા છે અહીંયા એક્સ અને વાય એક સંખ્યા બીજી સંખ્યા કરતાં ત્રણ જેટલી ઓછી છે આ પહેલી સંખ્યા આના કરતાં ત્રણ ઓછી છે એવું માની લઈએ તો આ નાની સંખ્યા થઈ અને આ મોટી સંખ્યા થઈ આ પહેલું રિલેશન કે એક્સ માઇનસ ત્રણ બરાબર વાર થાય આના કરતાં ત્રણ ઓછી તો કહી શકું એક્સ માઇનસ વાય બરાબર એક્સ ત્રણ બરાબર વાય આ પહેલું તો એક્સ માઇનસ વાય બરાબર ત્રણ આ રીતે કરી દઈએ આ ત્રણ ઓછી છે બરાબર તો આ વાય અહીંયા લઈ અને ત્રણ અહીંયા લઈ આવ્યા

અહીંયા જ્યારે એક્સ લઉં તો અહીંયા મારે ત્રણ ઉમેરવા જોઈએ નાની આપીશ થાય એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ઓછી હતી તફાવત મોટી સંખ્યા સંખ્યા નાની વાય બીજું મોટી સંખ્યાના બમણા મોટી સંખ્યા તમે વાય લીધી એના બમણા માં સત્તર ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા નાની સંખ્યાના ત્રણ ગણા જેટલી થાય છે નાની સંખ્યાના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ શોધવું શું છે તે સંખ્યા શોધો તે એટલે કઈ હશે એક સંખ્યા બીજી સંખ્યા કદાચ ત્રણ ગણે જેટલી છે ઓકે તે સંખ્યા એક સંખ્યા એટલે પહેલી સંખ્યા કદાચ એક્સ શોધવાનું હશે એવું માની લઈએ એક્સ શોધવાનો છે ને પ્રશ્ન વાંચીને એવું જ લાગે છે તે સંખ્યા શોધો એટલે એક્સ શોધો તો એક્સ એટલે નાની સંખ્યા શોધવી છે એક્સ શોધવી છે તો એક્સને વાયમાં ફેરવવીએ આ એક્સ અહીંયા લાવો તો વાય માઇનસ ત્રણ બરાબર એક્સ થાય રાઈટ અથવા વાય બરાબર એક્સ વત્તા ત્રણ થાય એવું કરીએ વાય બરાબર એક્સ વત્તા ત્રણ તો વાય બરાબર અહીંયા મૂકી દો અથવા એક્સ આપણે એક્સ શોધવું છે ને મિત્રો તો એક્સ બરાબર વાય માઇનસ ત્રણ કરો ચલો કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એક્સ બરાબર વાય ત્રણ બરાબર વાય બરાબર એક્સ ત્રણ આપણે જે લેવું હોય તો આપણે અહીંયા તે સંખ્યા એક્સ શોધવી હોય તો બે આ જ કરો ચલો રાઈટ કે વાય બરાબર એક્સ પ્લસ ત્રણ તો વાય બરાબર એક્સ પ્લસ +17 = 3x મળી જશે x તો 2x + 6 + 17 = 3x બીજો કઈ શોર્ટકટ એ વિચારીશુ આયા જશે 17 + 6 એટલે 23 તો x = 23 સંખ્યા આવી જોઈએ ઓપ્શન નંબર 1 હવે બીજું કઈ આપણે કરવું હોય ચલો ઓપ્શન ની કરીએ પહેલું ઓપ્શન 23 નાની સંખ્યા આપણે ધારીએ તો નાની સંખ્યા મોટી કરતા ત્રણ નાની છે તો બીજી કેવી હોય 26 હોય

અને તેના અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો એકસો દસ છે જો મૂળ સંખ્યાથી માંથી દસ બાદ કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાના અંકોનો સરવાળો પાંચ ગણાથી ચાર વધુ છે તો મૂળ સંખ્યા શોધો જો સારું કોમ્પલેક્સિટી ક્રિએટ કરી છે બે આંકડાની એક સંખ્યા અને તેના અંકોની અદલા બદલી કરીએ અને સરવાળો કરીએ તો એકસો દસ થાય ચલો આપણે એવું વિચારીએ કઈ કઈમાં એવું સેટ થાય છે આનું ઊંધું કરીએ તો ચોસઠ આમનો સરવાળો કરીએ તો એકસો દસ થાય છે આનું ઊધું કરીએ તો છેતાલીસ સરવાળો કરીએ તો એકસો દસ થાય આનું કરીએ તો બોતેર સરવાળો એકસો દસ ના થાય તો સંખ્યા કાતો છેતાલીસ કાં તો ચોસઠ બે માંથી એક બીજું શું કીધું છે જો મૂળ સંખ્યામાંથી દસ બાદ કરતા ધારો કે મૂળ સંખ્યા છેતાલીસ લીધી હોય એમાંથી દસ બાદ કરીએ તો શું પહોંચીએ છત્રીસે પહોંચીએ જો મૂળ સંખ્યામાંથી દસ બાદ કરતા મળતી સંખ્યા

દસ બાદ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાના અંકોના સરવાળાના ઓકે મળતી મળતી એકવાર બાદ સંખ્યા મૂળ સંખ્યાના અંકોના પાંચ ગણામાંથી ચાર વધુ છે આના સરવાળો કરો દસ એના પાંચ ગણા કરો પચાસ એના કરતા ચાર વધુ હોવું જોઈએ એટલે આ જવાબ નહીં અહીંયા આવશે જો દસ બાદ કરે ચોપન હવે આમનો સરવાળો દસ એના પાંચ ગણા કરીએ પચાસ એનાથી આ સંખ્યા કેટલી ચાર વધુ છે ચાર વધુ સેટ થઈ ગઈ ઓપ્શનથી જ કરવું પડે ચોસઠ આપણો જવાબ ઓકે આજે કેવા પ્રશ્નો હતો મિત્ર કમેન્ટ કરજો બહુ સારા લેવલના પ્રશ્નો આજે હતા મજા આવી ગઈ હશે લોકોને ઠીક છે તો આ રીતે રોજનું સોલ્યુશન તમને રોજ મળતું રહેવાનું છે અને જે એપ્લિકેશન જે યુઝ કરી રહ્યા છે એ લોકો તમારે ફીડબેક આપજો પ્લીઝ કેવું લાગી રહ્યું છે ચલો તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ